હેલો નમસ્કાર. રાત્રે બહુ ગરબા રમ્યા હોય ને ઊંઘ આવતી હોય તો ખાલી 2 મિનિટ નો આ વિડીયો જોઈ લો, તમને તાજા માજા કરી દઉં. મહિલા પદ પર હોય તો પડદા પાછળથી એમના પતિદેવ વહીવટ કરતા હોય આવું સાંભળ્યું હતું, પણ મહિલા પદ પર હોય અને પતિ મંચ સુધી પહોંચી જાય એવું આજે જોઈ પણ લીધું. માર્કેટિંગ યાર્ડના કાર્યક્રમમાં સન્માન સ્વીકારી રહેલા સંજયભાઈ રંગાણી એમના પત્ની પ્રવીણાબેનની અવેજી પુરાવી રહ્યા છે. પ્રવીણાબેન જિલ્લા પંચાયતના પ્રમુખ છે. ખરેખર તો મંચ ઉપર એ હોવા જોઈએ, પણ કોઈ કામમાં વ્યસ્ત હશે તો ના પહોંચી શક્યા અને મંચ ઉપર પ્રગટ થયા એમના પતિદેવ. નાણા વિભાગે સહાયક રાજ્ય વેરા કમિશનર અન્વેષા ભટ્ટની બદલી કરી છે. તમે કહેશો એ વળી કોણ? તો આ એ જ મહિલા અધિકારી છે જેમણે નાસ્તો મંગાવવો હોય તો મંજૂરી લેવી પડશે એવું મૌખિક ફરમાન કર્યાની વાતો વહેતી થઈ હતી. ત્યાર પછી જુઓ ને, દાળવડાની મંજૂરી માંગતો પત્ર વાયરલ થયો હતો. આ બસ એ જ અધિકારી મેડમની બદલી થઈ ગઈ છે, એટલે હવે દાળવડા માટે મંજૂરી નહીં લેવી પડે. મેં કીધું તું ને કે ગાંધીનગરમાં બજરંગ દળવાળા તિલક કરવા ગયા, ત્યાંથી માંડ 1.5 કિલોમીટરે ધારાસભ્યના એનજીઓ સંચાલિત ગરબા થાય છે. હવે 1.5 કિલોમીટર બજરંગ દળ આજે કાપી લેશે. હું નથી કહેતો, આવો મેસેજ ફરતો આવ્યો છે કે 21 તારીખ ને 7મના નોરતે કેસરિયા ગરબામાં તિલક કરવા જવાના છીએ. આ પહેલા અન્ય ગરબામાં તિલક કરતા આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. જોઈએ હવે ગાંધીનગરમાં શું થાય છે. નવરાત્રી ચાલુ થયા પછી સચિવાલયમાં પણ જાણે તહેવારની અસર દેખાઈ રહી છે. ચહેલ પહેલ ઓછી થઈ ગયાનું કહેવાય છે. એવું સાંભળવા મળ્યું છે કે રાત્રે ગરબે ઘૂમ્યા પછી ઘણાને કામમાં મન નથી લાગતું અને ઝોંકા આવતા હશે, તો વળી જાગતા રહેવા માટે ચાના ઓર્ડર પણ વધી ગયા છે. પણ આ શનિ રવિની રજામાં બાબુઓ મન મૂકીને ગરબે ઘૂમી લેવા માંગતા હશે. ચાલો, તમારા કોઈ ગરબા પ્રેમી મિત્ર હોય તો એનો આ વિડીયો મોકલી દો અને કરાવો પારકી પંચાયત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.